नमस्कार मित्रों, स्वागत छे अमर YouTube चैनल एनटीवी गुजराती पर। मित्रों, दैनिक समाचार नियमितपणे મેળવવા માટે આ વિડિયોને એક લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો જાણી લઈએ આજનો ઇતિહાસ। वर्ष 1805 માં આજના દિવસે ભારતમાં બ્રિટિશ રાજના બીજા ગવર્નર જનરલ અને કમાન્ડર ઇન ચીફ લોર્ડ કોર્નવાલિસનું ગાજીપુરમાં અવસાન થયું હતું। તેમણે ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો। હવે મિત્રો જાણી લઈએ આજના મુખ્ય સમાચારો। તો કે આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડના 44 બેઠકની મતગણતરી થશે, જેમાં ભાજપ અને કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર વચ્ચેના ત્રિપાખીય જંગનું રિઝલ્ટ આવશે। ત્યારબાદ બીજા સમાચાર જોઈએ તો કે રાજકોટના બીજા નંબરના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ રાજકોટ બેડી યાર્ડની 14 બેઠક પર ચૂંટણી લડાશે અને 2032 મતદારો 22 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે। ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપીઓ 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં, 3 દિવસ રહેશે જેલમાં। ત્યારબાદના બીજા સમાચાર, સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી, મૃતકોના પરિવારને રૂપિયા 25 લાખ અને એક સભ્યને સરકારી નોકરીનું વચન, તેમજ 8 દિવસમાં દોષિતની ધરપકડ થશે। વડોદરાના કોયલીમાં ખુલ્લા વીજ વાયરને અડી જતા માતા પુત્રનું મોત, વીજ કંપનીની બેદરકારીને લઈને કાર્યવાહી કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ। ત્યારબાદના બીજા સમાચાર જોઈએ, રૂપાણી સરકારમાં 4 વર્ષ કરતાં વધુ સમયથી અડો જમાવીને બેઠેલા અધિકારીઓની મોટાભાગની બદલીઓની યાદી તૈયાર। ત્યારબાદના બીજા સમાચાર જોઈએ તો કે પૈગંબરનું વિવાદિત કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટનું માર્ગ અકસ્માતમાં શંકાસ્પદ મોત। કાર્ટૂનિસ્ટના મોત પર અલકાયદાએ રાખ્યું હતું $1,00,000નું ઇનામ। તારક મહેતા ફેમના નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક પંચતંત્વમાં વિલીન, આસપાસના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા। ત્યારબાદના બીજા સમાચાર જોઈએ, વરસાદને કારણે કાચું મટીરિયલ ન મળતા રાજકોટમાં 30 રૂપિયાના ગરબાનો ભાવ 50 રૂપિયા, ફેન્સી ગરબાની માંગ વધી છે અને 1,000 રૂપિયા સુધીના ગરબા મળી રહ્યા છે। ત્યારબાદના બીજા સમાચાર જોઈએ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ વડોદરામાં કહ્યું, કોરોના કાળમાં દેશમાં 14 કરોડ લોકો બેરોજગાર થયા છે અને અનેક નાના મધ્યમ ઉદ્યોગોના ધંધા બંધ થઈ ગયા છે। હવે મિત્રો જાણી લો મોસમનો મિજાજ અને મોન્સૂનની વાત। તો સ્ક્રીન પરના ફોટા પરથી તમે તે જાણી શકો છો અને હવે જાણી લો સોના ચાંદીના અને શેર બજારની આજની સ્થિતિ। એટલે કે મિત્રો તમે સ્ક્રીન પરના ફોટા પરથી તે પણ જાણી શકો છો। આવી તમામ માહિતી એક જ વિડીયો દ્વારા મેળવવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।